ફરી એકવાર પરસોત્તમ રૂપાલા છે એ ક્ષત્રિય સમાજના રડારમાં આવી ગયા છે, અને એટલા માટે કારણ કે મોરબીના એક કાર્યક્રમમાં એમણે બફાટ કર્યો હતો. શું થયું હતું અને શા માટે ફરીથી પરસોત્તમ રૂપાલા છે એના વળતા પાણી શરૂ થાય એવી શક્યતાઓ છે, જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, મારું નામ છે જયરાજ. અને આપને ખબર હોય તો લગભગ માર્ચ મહિનાની આજુબાજુ જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની હતી એની પહેલાં રાજકોટના સાંસદ એટલે પરસોત્તમ રૂપાલા છે એમણે ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજ અંગે, અને એ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજનો રોષ ઉમટી પડ્યો હતો, અને જેના કારણે એમને પ્રોપરલી છે ક્યાંય પ્રમોશન નથી કરી શક્યા, ક્યાંય પ્રચાર નથી કરી શક્યા, અને જે ક્યાંક ને ક્યાંક આ વખતેની ચૂંટણીમાં પણ દેખાયું હતું. ચૂંટણી પતી ગઈ, એ જીતી ગયા, અને એના પછી બધું સમુસત્રુ ચાલી રહ્યું હતું, ત્યાં અચાનક જ ફરીથી એકવાર પરસોત્તમ રૂપાલાએ છે પોતાનો બફાટ કર્યો છે. એટલે એક કાર્યક્રમમાં ગયા હતા મોરબીમાં, અને મોરબીના કાર્યક્રમમાં એમણે રામ ભગવાન વિરુદ્ધ એવી ટિપ્પણી કરી હતી, અને જે ટિપ્પણીને લઈને ફરીથી ક્ષત્રિય સમાજનો રોષ છે એમના વિરુદ્ધ ફાટી નીકળ્યો છે. અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે અને લોકો, એ બધાનું એક જ કહેવું છે કે ભાઈ હવે તો બહુ થઈ ગયું. આની પહેલાં પણ જ્યારે લોકસભાની ચૂંટણી પહેલાં આ ઘટના બની હતી ત્યારે પણ જેટલો રોષ હતો હવે એના કરતાં પણ રોષ વધી ગયો છે. ક્ષત્રિય સમાજના લોકોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ હવે બાયો ચડાવી છે, અને આ બાયો હવે ફરીથી યુદ્ધના મેદાનમાં જેમ રણશિંગા ફૂંકાય છે એવી પરિસ્થિતિ અત્યારે એમના માટે આવી પડી છે. એટલે આખી ઘટના જ્યારે બની રહી છે ત્યારે એટલું જ નહીં પણ સાથે સાથે ઘણા બધા પડતર પ્રશ્નોને લઈને પણ ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંકલન સમિતિ છે એમણે ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. અને આવી બધી ઘટનાઓ જ્યારે એક સાથે બને છે ત્યારે દેખાયું તો એવું રહેવું છે કે ક્યાંક ને ક્યાંક ફરીથી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધનો જે રોષ છે એ ફરીથી સરકારને તંત્રને ભારે પડશે કે શું? તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.